નમસ્કાર અનવી, આપનું સ્વાગત કરું છું સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં પરીક્ષા વિશે વાત કરવી છે. પરીક્ષાનું પર્વ આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝામની અને પેપરની પ્રિપેરેશન કરી રહ્યા છે, પરંતુ છેલ્લી ઘડીનું અને છેલ્લા કલાકોનું વાંચન, છેલ્લા કલાકોનું છેલ્લી ઘડીનું વાંચન કેટલું જરૂરી છે એના વિશે વાત કરવી છે. સાથે જ ઘરનું વાતાવરણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, ઘરમાં વાતાવરણ કેવું રાખવું જોઈએ, અને સાથે જે જગ્યાએ આપણે જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશતા હોઈએ ત્યારબાદ કેવા પ્રકારે આપણે એક્ઝામ આપી જોઈએ, સાથે પ્રેઝન્ટેશન જે પ્રકારે લખવામાં આવે છે, પ્રેઝન્ટેશન કેટલું મહત્વપૂર્ણ છે એ અંગે પણ વાત કરવી છે. એટલે કે પરીક્ષાનું પર્વ જે છે એમાં છેલ્લી ઘડીનું વાંચન, છેલ્લા કલાકોનું વાંચન કેટલું એક વિદ્યાર્થી માટે જરૂરી બનતું હશે અંગે આજે વાત કરવી છે. વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિજ્ઞેશ પ્રજાપતિ, કે જેઓ શિક્ષણ વિશે. જિજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર જિજ્ઞેશભાઈ. જે પ્રકારે આપણે જાણીએ છીએ કે છેલ્લી ઘડીનું વાંચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને વિદ્યાર્થીઓ પણ એ જ મૂંઝવણમાં હોય છે કે હવે છેલ્લા કલાકો છે તો મારે કેવા પ્રકારનું વાંચન કરવું, કેટલું મારે રિવિઝન કરવું, છેલ્લી ઘડીનું વાંચન કેવું હોવું જોઈએ. પહેલા તો દરેક વિદ્યાર્થીને કહીશું કે વિદ્યાર્થીને હંમેશા એટલું જ વાંચવું જોઈએ કે જેમને પહેલાં વાંચેલું છે. નવેસરથી ક્યારેય પણ મોટા પ્રશ્નો, નવા પ્રશ્નો વાંચવા ના જોઈએ. ઓછામાં ઓછું એ લોકોએ જે 2-3 કલાકનું વાંચન કરેલું છે પહેલાંના સમયમાં, અને અત્યારે જો જોઈએ તો 6-7 કલાકનો સમય એમને રિવિઝન માટે મળતો હોય છે, તો એમને એ જ વાંચવાનું છે જે અત્યાર સુધીમાં આખા વર્ષમાં જેમને જે તૈયાર કરેલું છે, અને ફક્ત એટલું જ વાંચશે કે જે એમને વાંચેલું છે. જો નવા પ્રશ્નો વાંચવા જશે તો એમને ઘણી મૂંઝવણો થશે, એટલે નવા પ્રશ્નો તો આપણે બિલકુલ વાંચવાના નથી. મારી એક વિદ્યાર્થીને સલાહ છે કે નવા પ્રશ્નો, કદાચ માર્કેટમાં સંદર્ભ પુસ્તકો ઘણા હોય છે, એવા કોઈ નવા સંદર્ભ પુસ્તકો કોઈ અફવામાં આવીને કે ભાઈ આ પ્રશ્ન પૂછાવાના છે આવું કશું જ વાંચવાનું નથી. ફક્ત એમને એ જ વાંચવાનું છે કે જે એમને અત્યાર સુધી વાંચેલું છે, અને જરૂર બને તો એવા સંદર્ભ પુસ્તકો જે અત્યાર સુધી એમને વાંચેલા છે એ જ વાંચવાના છે, કે જેમના અક્ષરો અને શબ્દો એમના મગજમાં છે. નવા સંદર્ભ પુસ્તકની હું તદ્દન ના પાડું છું, અને એ જ પ્રશ્નો વાંચવાના કે જે એમને અત્યાર સુધી વાંચેલા છે. હવે પરીક્ષાના જ્યારે 24 કલાક બાકી હોય, 24 કલાક બાદ પરીક્ષા આપવા જવું હોય તો એવા કયા કયા મુદ્દાઓ છે કે જે વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવા જોઈએ? પહેલાં તો પરીક્ષાના જે 24 કલાક બાકી છે તો વિદ્યાર્થીને પહેલાં તો હળવાશ અનુભવવાની છે, કોઈ પણ પ્રકારના ડિપ્રેશનમાં રહેવાને નથી. આજે મહાન સિદ્ધિની સફળતા માટે તમે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એમાં તમારી આ છેલ્લી પરીક્ષાઓ નથી. વિદ્યાર્થીઓ ઘણીવાર ઘણા ડિપ્રેશનમાં હોય છે, તો હું એ વિદ્યાર્થીઓને ના જ પાડું છું કે મહેરબાની કરીને આવો, કોઈ ડિપ્રેશનમાં ના રહેશો. તમારી પાસે જે 24 કલાક છે, હવે જે તે વિષય તમે આજે પરીક્ષા છે, જેમ કે આવતીકાલે વિદ્યાર્થીઓ 10 ગુજરાતીની પરીક્ષા આપવા જશે, તેમની પાસે કેટલાક સંદર્ભ પુસ્તકો છે એ એમને એ જ રિવિઝન કરવાના છે. મેં પહેલાંય કીધું તમને કે નવું કોઈ સાહિત્ય વાંચવાનું નથી. 24 કલાક છે, શાંતિથી એના પરીક્ષા ખંડની અંદર જવાનું છે તો વાતાવરણ બદલાશે, એના પણ કોઈ ડિપ્રેશનમાં રહેવાનું નથી. અને હા, ઘરની અંદર વાલીઓને નમ્ર વિનંતી કે આ જે 24 કલાક છે, કોઈ બેસ્ટ ઓફ લક શુભકામનાઓ આપવા માટે ઘરની અંદર વાતાવરણ થોડું તંગ કરે છે, આ વાતાવરણને પણ આપણે ધ્યાનમાં લઈને બાળકને એક સ્પેશિયલ રૂમ આપી દઈશું કે એની અંદર એને કોઈ પણ પ્રકારની અડચણ ના પડે, શાંતિથી એકદમ વાતાનુકૂળ વાતાવરણની અંદર એને વાંચવાનું છે. પહેલાં તો જો 24 કલાક એને મળે છે તો રિવિઝન માટે અને વાંચવા માટે જે સમય મળેલો છે એમાં એને એ જ વાંચવાનું છે કે જે એને તૈયાર કરેલું છે. હળવો નાસ્તો લેવો, સામાન્ય રીતે એને વાંચન કરવું, થોડો વાંચન 4-5 કલાક પછી એને થોડો બ્રેક ટાઈમ પણ લેવો જરૂરી છે. બ્રેક ટાઈમની અંદર કેવું હોય છે કે બાળકો જે થોડા 1-2 કલાક મૂવી જોઈ શકે, સારા સંગીત સાંભળી શકે, અને મારી તો ગણતરી એટલી છે કે બાળકો કોઈ પણ ડિપ્રેશનમાં એને નવા પ્રશ્નો ન વાંચે. 24 કલાકની અંદર એટલું જ વાંચે કે જેમને આખા વર્ષમાં વાંચેલું છે. માનો કે આપણે કે હવે આવતીકાલે 10 વાગે એમની પરીક્ષા શરૂ થવાની છે, તો એની પાસે આપણી પાસે થોડો સમય ઓછો રહ્યો છે. હવે આવતીકાલ માટે જે પ્રશ્ન છે એ મહત્વનો છે કે એમને વિષય તૈયારી કરી છે, તો 45 મિનિટમાં પહોંચી જવાનું છે, કે ભાઈ 10 વાગે પેપર શરૂ થવાનું છે તો 10 વાગ્યાની પહેલા 45 મિનિટ પહેલા એમને પહોંચી જવાનું છે. જેથી કરીને શું, બાળકો કદાચ એમની રિસીપ ભૂલી ગયા હોય તો એ સમયમાં કદાચ મૂંઝવણમાં ટેન્શનમાં ભૂલી ગયા છે તો ભાગમ ભાગી ના થાય, એમને પોતાના વાલીને સંપર્ક જે એમને મૂકવા આવ્યા છે એ ત્યાંથી પરીક્ષકને છે, નિરીક્ષક છે ક્લાસમાં, એમને ત્યાંના જે પ્રિન્સિપાલ છે સ્કૂલના એમને મળે અને થોડી સલાહ લે, ક્યાંક ને ક્યાંક ઉપાય મળી જશે. અને જે થોડા સમયની અંદર એમને જો
રિસીપ લેવાનો ટાઈમ મળે છે એ રિસીપ લઈ આવશે. જી હા જી, એટલે આ ઘણી બધી બાબતો એવી છે કે જે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ધ્યાનમાં રાખવાની છે. પરંતુ ઘણી બધી વખત જિજ્ઞેશ એવું જોવા મળતું હોય છે કે બાળકો એ ટેન્શનમાં આવી જતા હોય છે, બીજું કે નવા પ્રશ્નો ન વાંચવા જોઈએ, પરંતુ રિવિઝન કરવામાં પણ એક વાર કરવું, બે વાર કરવું, કેટલી વાર રિવિઝન કરવું કે યાદ નથી રહેતું, એટલે વારંવાર. ઘણી વાર એવું બનતું હોય છે વિદ્યાર્થીઓને સેટિસ્ફેક્શન માટે બે ત્રણ વાર રિવિઝન કરતા હોય છે. એક્ઝામના થોડા કલાકો પહેલા રિવિઝન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? મારું એટલું માનવું છે કે અત્યારે જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે એમાં ઘણા બધા સંદર્ભ પુસ્તકો છે. ગોખણપટ્ટી એ આપણા સ્વભાવમાં હોય છે. પહેલાં તો બાળકને એટલું જ કહેવાનું કે ગોખણપટ્ટી ના કરે. જ્યારે રિવિઝન કરવા બેસે છે, વાંચે છે, તો જ્યાં સુધી એને જે પ્રશ્ન સમજાય નહીં ત્યાં સુધી વાંચે. ગોખણપટ્ટી કરવાથી શું થશે કે કદાચ ભૂલી જવાનો ડર રહે છે, એટલે ગોખણપટ્ટી તો કરવાની નથી જ. જ્યાં સુધી એને સમજાતું નથી ત્યાં સુધી એ પ્રશ્ન વાંચવાનો છે, અને જો એ પ્રશ્ન વ્યવસ્થિત સમજીને વાંચશે તો પરીક્ષાની અંદર પણ એ વ્યવસ્થિત લખી શકે છે. એટલે રિવિઝનનો તાત્પર્ય એવું હોવું જોઈએ કે તમને જે પ્રશ્ન વાંચેલા છે એ સમજાવવા જોઈએ, સમજે, અને પછી તમે પરીક્ષા આપવા જવાનું છે. બસ આ સમયમાં થોડું ધ્યાન રાખીએ તો લગભગ તમારી પર કોઈ પ્રકારનું ડિપ્રેશન નથી હોતું. એક ટેન્શન વિદ્યાર્થીઓમાં ક્રિએટ થતું હોય છે કે એક્ઝામ છે. આપણે જાણીએ છીએ કે દસમા અને બારમાની એક્ઝામ આપણે જાણીએ છીએ કે વળાંક છે, અંત નથી. વિદ્યાર્થીઓને જે પ્રકારનું ટેન્શન હોય છે, ટેન્શનને દૂર કરવા માટે માતા પિતાએ કેવો ભૂમિકા માતા પિતાએ ભજવવી જોઈએ? હું તો દરેક વાલીને, જે વિદ્યાર્થીઓના માતા પિતા છે, એમને એટલું જ કહું છું કે બાળકોને પરીક્ષા આપવા જતા કે પરીક્ષાથી આપીને બહાર આવ્યા પછી એમને કોઈ પ્રકારની ડિપ્રેશન થાય એવી કોઈ વાત ન કરવી. જેમ કે બેટા તારે સારા માર્ક્સ આવવા જ જોઈએ, તારે 90% જ આવવા જોઈએ. પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થી વર્ગની બહાર આવે છે, બેટા તારું પેપર કેવું ગયું, બેટા તારું પેપર સારું ગયું છે ને, તારે 90% તો આવશે જ ને. આવી કોઈ પણ મહત્વકાંક્ષા જે વાલીમાં હોય છે એની વાત વિદ્યાર્થી આગળ નથી કરવાની. વાલીઓને એટલું જ સજેશન મારા તરફથી કે વાલી શાંતિથી વિદ્યાર્થીને ક્લાસ સુધી છોડવા જાય, અને વર્ગની બહાર જે વિદ્યાર્થી પરીક્ષા આપી ગયો છે ત્યાં આગળ શાંતિથી બેસે, અને કદાચ ઘરની નજીક જ પરીક્ષા ખંડ હોય, પરીક્ષાની વ્યવસ્થા હોય, વિદ્યાર્થી ત્યાં ભણતો હોય તો નજીકના સમયમાં એ ઘરે જઈને આવી શકે છે. ત્યાં કોઈ મેદાનની આગળ કે કોઈ કેમ્પસમાં ભીડ નથી કરવાની. અને વાલી વિદ્યાર્થી પોતાનો જે અંદર ગયો છે પરીક્ષા આપવા માટે, એટલું મોટું ડિપ્રેશન નથી ફરવાનું કે ખોટી અફવાઓ પણ નથી ફેલાવવાની. પરીક્ષક કે નિરીક્ષક એમનું કામ કરી રહ્યા છે, એમનું કામ કરવા દો અને સંપૂર્ણ સહયોગ આપો. વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપીને બહાર આવે છે તેને કોઈ પણ જાતની પૂછપરછ કે ચર્ચા ના કરશો, પેપરનું રિવિઝન તો ક્યારેય ના કરશો. અને વાલીનો એક મેઇન રોલ હોય છે કે મહત્વકાંક્ષા ઘણી હોય છે, પણ અત્યારનો જે ગોખણપટ્ટીનો જે સમય છે, હું એ માનું છું કે વિદ્યાર્થીની અંદર સમજ શક્તિ કેળવીને જે વિદ્યાર્થી પરીક્ષા આપે એટલે બહુ થઈ ગયું. એટલે વાલીએ ડિપ્રેશનમાં વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવશે, શું થશે, તારે આવું કેમ પેપર ગયું, આવી કોઈ ચર્ચા કરવાની નથી. અને આવનારું જે પેપર છે બીજા વિષયનું એની તૈયારીમાં લાગી જવું જોઈએ. જી, આવનારો જે પેપર છે એની તૈયારીમાં લાગી જવું જોઈએ. ઘણી વાર એવું બનતું હોય છે કે જ્યારે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાંથી પરીક્ષા આપીને બહાર નીકળે તો માર્ક્સ ટેલી કરતા હોય છે, અથવા તો અન્ય વિદ્યાર્થી સાથે વાત કરતા હોય છે કે આ સવાલમાં તે કયો જવાબ લખ્યો, આટલા માર્ક્સ આવશે, ધારતા હોય છે. એનાથી બીજા પેપર પર કેટલી અસર પડતી હોય છે? હું તો પહેલાં એ જ કહું છું કે આવી કોઈ પણ પ્રકારનું પેપરનું ટેલી ના કરવું જોઈએ. પહેલી વાત વિદ્યાર્થીઓને સમજી લેવી જોઈએ કે તમે જે પરીક્ષામાં પેપર આપીને આવ્યા છો, હવે આનાથી બીજો ઉકેલ શું, હવે એમાં કોઈ સુધારવાનું નથી, તમે કંઈ કરી શકવાનું નથી. હવે જે પણ કામમાં છે એ પરીક્ષકના હાથમાં છે, પરીક્ષક જે પેપરના જવાબ આપશે ફાઇનલ છે. પહેલાં તમે આવીને ટેલી કરશો, ટેલી કરવાથી શું થશે, જો તમારા જવાબ ખોટા હશે તો તમે થોડા ડિપ્રેશનમાં આવશો, અને ડિપ્રેશનમાં બિલકુલ આવા ન હોય તો તમારે એક કામ કરવાનું છે કે કોઈ પણ પ્રકારનું પેપર ટેલી નથી કરવાનું. પહેલાં તો શાંતિથી તમે પેપર આપીને આવો છો તો જે તે પેપર છે ફાઇલમાં મૂકી દો, એને ટેલી કરવાનો સમય તમારા સંપૂર્ણ પેપર બધા પેપર પતી જાય પછી તમે ટેલી કરી શકો છો. અને હા, એક ટેલી કરવાથી જો અમુક વિદ્યાર્થી સેન્સિટિવ હોય છે કે એને પોતાનો ગોલ, જે આપણે એમ્બિશન્સ કહીએ છીએ, નક્કી કરેલો હોય છે કે 90%, 95% આવશે, અને પેપર કદાચ એનાથી હાર્ડ પૂછાઈ ગયું છે એના માટે, તો પેપર જ્યારે આપશે ત્યારે વધારે પ્રકારના જે પ્રશ્નોત્તરી એવા હોય છે એને મૂંઝવી નાખે છે. હવે એને ઉકેલવા માટે 2-3 કલાકનો ખોટો સમય બગાડી દે છે, જે આવનારા પેપર માટે પૂરતી તૈયારીનો સમય નથી મેળવી શકતો. એટલે વિદ્યાર્થીને એ પહેલાં વિનંતી કે આવો સમય ન બગાડવો અને આવનારા પેપરની
તૈયારી કરવી. જી, આવો સમય ના બગાડો, આવનારા પેપર ની તૈયારી કરવી અને કોઈ ટેન્શન ન રાખવું જોઈએ. બિલકુલ. સાથે જ આપણે જાણીએ છીએ કે ઘરમાં વાલીઓએ કેવા પ્રકારનું વાતાવરણ બનાવવું જોઈએ. ઘણી વાર બનતું હોય છે કે જયારે વિદ્યાર્થી વાંચતો હોય ત્યારે કદાચ ઘરમાં કોઈ અવાજ પ્રકારની અથવા તો કદાચ ઝઘડા થતા હોય, તો આનાથી બાળકના માનસ વર્ત પર કેવી અસર પડતી હોય છે? પહેલા તો ઘરનું જે વાતાવરણ છે મુખ્ય છે. આપણે સમાજની અંદર જોઈએ છે બાળક એ જ વિચારે છે જે બાળક જોવે છે. અને અત્યારે જે ટેકનિકલ યુગ ચાલી રહ્યો છે એમાં સીડી પ્લેયર, ડીવીડી પ્લેયર, હોમ થિયેટર, તો જ્યારે બાળકની પરીક્ષા ચાલી છે બાળકને એક શાંત વાતાવરણની જરૂર હોય છે. બાળક ઓલરેડી એમની પરીક્ષાને લઈને ડિપ્રેશનમાં છે, તો વાલીએ તો એમનો જો મહેમાન વર્ગ હોય તો આ સમયમાં ના પાડી દેવી જોઈએ કે બે હાથ જોડીને કે ભાઈ આપણે થોડા દિવસ પછી મળીશું. પપ્પાનો કોઈ ધંધો જો ઘરે ચાલતો હોય, વાલીનો ધંધો કોઈ ઘરે ચાલતો હોય, તો એને થોડા સમય માટે બીજા કોઈ રૂમમાં કાં તો એક પર્ટિક્યુલર આઇસોલેટેડ રૂમ હોય બાળકને સોંપી દેવો જોઈએ અને પોતે એના કામ બહાર કરવા જોઈએ. કોઈ પણ પ્રકારના નવા વાજિંત્રો, નવા ઇન્સ્ટ્રુમેન્ટો, નવી ખરીદી, નવા પ્રસંગોને એન્જોયમેન્ટ કરવા માટે વાલીએ એકલાઈ જવું, બાળકને કદી સાથે ના લઈ જવું જોઈએ. અને વિદ્યાર્થીને હંમેશા આઇસોલેટેડ રાખવું જોઈએ. વિદ્યાર્થી એકલો રહેશે એના માટે વધારે છે. અને જો મહેમાનો ઘરે આવતા હોય તો આ સમયમાં થોડું એમને મેનેજ કરવું પડશે, કેમ કે કંઈક ભેળવવા માટે કંઈક ગુમાવવું પડે. એ આપણે ગુજરાતી ભાષાની એક કહેવત છે, જાણીએ છીએ. તો વાલી વર્ગને પણ એ સામે જે મહેમાન છે એને કહી દેવું છે કે ના, અત્યારે થોડો બાળકની પરીક્ષા છે, તો ટીવી સિરિયલ્સ, ચેનલ્સ જે હેબિચ્યુઅલ છે ટીવી સિરિયલ જોવાથી પણ, તો એનાથી એને દૂર રાખવા જોઈએ, પોતાને પણ અને બાળકને પણ. હવે બાળકે પ્રિપરેશન કરી લીધી છે અને પરીક્ષા ખંડમાં જ્યારે બાળક પ્રવેશે છે, પરીક્ષા ખંડમાં જ્યારે બાળક પ્રવેશે છે, વિદ્યાર્થી પ્રવેશે છે, ત્યારે એની ભૂમિકા કેવી હોય છે? બાળક તો પહેલાં તો જે પરીક્ષા ખંડમાં બેસે છે તો એને વાતાવરણ એની સ્કૂલથી બિલકુલ એના જેવું જ હોય છે. પણ વિદ્યાર્થી થોડા ડિપ્રેશનમાં, ચિંતામાં હોય છે કે નવી સ્કૂલ છે, નવા નિરીક્ષકો છે, સુપરવાઇઝરો છે, અમારી સાથે કેવું વર્તન કરશે. દરેક બાળકને નમ્ર વિનંતી, એવી કોઈ પ્રકારની ચિંતા ના કરો. નિરીક્ષક સુપરવાઇઝર જે છે એક જ છે, શિક્ષક કદી પણ અઘરો નથી હોતો. તમને ત્યાં કોઈ પણ પ્રકારની ખામી દેખાય, જરૂરિયાત લાગે તો શિક્ષકને તમારો હાથ ઊંચો કરીને પૂછી શકો છો. જ્યારે તમે વર્ગખંડની અંદર પ્રવેશો, પહેલાં તો તમારી જે બેન્ચીસ છે એમાં રોલ નંબર ચેક કરો. તમારા જ રોલ નંબરની સીટ ઉપર તમે બેઠા છો એ મહત્વ છે. બેન્ચીસમાં અનુકૂળતા છે કે નહીં પહેલાં જુઓ. તમને પેપર લખતી વખતે જે પ્રકાશ અજવાળું મળવું જોઈએ, વાતાવરણ મળવું જોઈએ, એ મળવું જોઈએ. એ ના મળતું હોય તો નિરીક્ષકને વાત કરો, સુપરવાઇઝરને વાત કરો, તમને અનુકૂળ કરી આપશે. બેન્ચીસ તમારી થોડી ડગે છે, હલે છે, તો નીચે થોડું પેકિંગ મૂકી દો જેથી તમને પેપર લખવા માટે પણ કોઈ પ્રકારની તકલીફ ન પડે. વિદ્યાર્થી હા, કદાચ ઘણા વિદ્યાર્થીઓ પોતે એટલા ટાઈટ જીન્સ પહેરીને કે સારા શૂઝ પહેરીને જઈ જાય છે કે જેનાથી એને મોકળાશ જે કહેવાય છે કમ્ફર્ટેબલ નથી રહેતું, તો એના માટેના વિદ્યાર્થીએ શું કરવું જોઈએ, બૂટ કાઢી નાખવા જોઈએ, મોજા પહેરે તો મોજા કાઢી નાખવા જોઈએ, જેથી શું એ રિલેક્સ ફીલ કરે છે. પરીક્ષા આપવા જઈ રહ્યા છે એટલે પહેલું તો કમ્ફર્ટેબલ તમે પરીક્ષા માટે હોવા જોઈએ. બેન્ચીસની અંદર થોડાક કદાચ અનકમ્ફર્ટેબલ લખવા માટે હોય તો પાટીઓ સાથે રાખેલું હોય તો પાટિયાનો ઉપયોગ કરીને પણ તમે લખી શકો છો. પરીક્ષા ખંડની અંદર પ્રવેશો એટલે પહેલાં તો તમે એને અનુકૂળ બનવાનું છે, એ મગજમાં રાખીને જ જવાનું છે. પરીક્ષાને અનુકૂળ આપણે બનવાનું છે, મગજમાં રાખીને જવાનું છે. જે પ્રકારની ટિપ્સ આપને મળી વિદ્યાર્થી, તો એ ટિપ્સને ફોલો કરો અને સાથે જ વાલીઓએ કયા કયા પ્રકારનું ધ્યાન રાખવું, વાલીઓએ કેવા વાતાવરણ બનાવી રાખવું જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પોતાની પરીક્ષાની પ્રિપરેશન કરી શકે. કારણ કે ચોક્કસ આ 10મું અને 12મું એ કરિયર માટેનું એક વળાંક છે અને એ આપણે સાચું લઈશું તો આખી જિંદગી સારું આપણે સારી બનાવી શકીશું, સારું કરિયર આપણે બનાવી શકીશું. પરંતુ આમાં ઘણી વખત એ બનતું હોય છે જિગ્નેશભાઈ કે વિદ્યાર્થીઓ એટલા ટેન્શનમાં આવી જતા હોય છે કે જો મારા પેપર સારું ના ગયું હોય તો એનાથી બીજા પેપર પર અસર પડતી હોય છે કે મારું પેપર આ સારું નથી ગયું તો હું કદાચ ફેલ થઈ શકે, વિચારોના કારણે અન્ય પેપર જે હોય છે, આવનાર પેપર જે હોય છે એના પર કેટલી અસર પડતી હોય છે? પહેલાં તો વિદ્યાર્થીઓને સમજી લેવું જોઈએ કે જો તમારું એક પેપર ખરાબ ગયું છે તો ઓલર તમારી પાસે બીજા વિષયો છે જેમાં તમે સ્કોર વધારી શકો છો. માનો કે તમારો ગુજરાતી વિષય છે, એમાં 75 થી 80 માર્ક્સ તો તમે લખી શકો છો. ગણિત વિષય અઘરો પૂછાઈ ગયો, તમે 60 થી 70 માર્ક્સ જ લઈ શકે, તો એ ડિપ્રેશન. બાકીના વિષયો માટે તમે એવી તૈયારી કરો કે જે સરેરાશ જે તમારો સ્કોર છે એને સુધી પહોંચી શકે છે. બીજી વસ્તુ કે તમારી આ પરીક્ષાનું જે મૂલ્યાંકન થવાનું છે એ તમારી પાસે જ છે,
તમારા વાલી તમારા સહયોગમાં છે, બીજા પેપર ઉપર એની શું અસર પડશે આપણે ના કહી શકાય, કારણ કે એ પેપર એના માટે કેવું નીકળશે. તો વિદ્યાર્થીઓને એ કહેવાનું કે ભાઈ એની તૈયારી તમારે કરવાની છે, પેપર કેવું નીકળશે એની ચિંતા નથી કરવાની. કારણ કે ગુજરાતની અંદર બધા વિદ્યાર્થીઓ છે કે જેને એક જ ડિપ્રેશન કે પેપર અઘરું હશે, પેપર સહેલું હશે, મોસ્ટ ટાઈમ પેસે, બધી જ વાત બરાબર છે, પણ એને પોતાની તૈયારી આવનારા પેપર માટે જે અત્યારે ચાલુ રાખી છે એ જ ચાલુ રાખવાની છે. કદાચ એને રિઝલ્ટ ઓછું પણ આવે છે તો એનાથી હું નથી માનતો કે વિદ્યાર્થી કે વાલીને કોઈ વધારે પ્રકારની અસર પડે. જી સર, પેપર જ્યારે લખતા હોય વિદ્યાર્થીઓ ત્યારે પેપરમાં ઘણી બધી વખત જેવું જોવા મળતું હોય છે પ્રેઝન્ટેશન ખૂબ મહત્વનું છે. હવે પ્રેઝન્ટેશન કેવું રાખવું જોઈએ જેથી કરીને જે પરીક્ષા એટલે પેપર ચેક કરનાર શિક્ષક હોય એને ઇમ્પ્રેસ કરી શકાય અને સારું પેપર લાગી શકે, સારા મુદ્દાઓ સર લખવું પણ ખૂબ જરૂરી છે. હા, એનું કારણ એ છે કે જ્યારે વિદ્યાર્થી ઘણીવાર પેપરની શરૂઆત કરતો હોય છે તો સારા અક્ષર કાઢવાથી ટેવાયેલો હોય છે, પણ એ અક્ષર ઘણીવાર ઝડપ અને સમય મર્યાદાને કારણે ચૂકી જાય છે, તો જેથી અક્ષરો સુધાય છે, ખરાબ આવે છે. વિદ્યાર્થીઓને જે પ્રેઝન્ટેશન છે જ્યારે જવાબ લખી રહ્યા છે તો જ્યારે જવાબનો જે ક્રમ છે, માનો કે પ્રશ્ન નંબર એક છે અને જવાબ એક છે, તો જે રેગ્યુલર લખે છે એના કરતાં દોઢ ગણો વધારે મોટો લખવાનો છે. એટલે પરીક્ષક જ્યારે પેપર ચેક કરે ત્યારે સમજાવવું જોઈએ કે આ જે પ્રશ્ન છે એ આનો નંબર આ છે, અને બાકીના જે મૂલ્યાંકન જે એરોસ છે ડોટ છે એ પોતાની પેનથી આપી શકે છે. પેપરને આકર્ષક બનાવવા માટે એટલું યાદ રાખવાનું કે રંગીન કોઈ પેનનો ઉપયોગ નથી કરવાનો. જો રંગીન પેનનો ઉપયોગ કરશો તો એક ટીક માર્ક્સ છે કે જેની અંદરથી એક પ્રકારની ઓળખ બતાવે છે કે ભાઈ આ સેક્શનનું પેપર મારું છે, જેનાથી જે બોર્ડના કાયદેસરના જે નિયમો છે વિદ્યાર્થીને એને પાલન નથી કર્યું તો માર્ક્સ કપાઈ શકે છે. આકર્ષક બનાવવું તો પેન્સિલનો ઉપયોગ કરી શકે છે, નવા પ્રશ્નો નવા પાને શરૂ કરી શકે છે, આકૃતિની અંદર એટલું સારું આકૃતિ દોરીને એ પોતાની ઇમ્પ્રેશન પાડી શકે છે, અને જે તે વિષયની જે તે ભાષા છે એ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષર લખે તો પરીક્ષક માટે સમજાય એ જરૂરી છે. સારા અક્ષર પણ હોય અને ખોટું લખ્યું હોય તો લગભગ એનાથી માર્કિંગ નથી થતું. અને સાથે જ અલગ અલગ જે પ્રશ્નો હોય છે, હવે આપણે એવું બનતું હોય છે ઘણી વખત ટાઈમ મેનેજમેન્ટ પેપર આપતી વખતે પેપર લખતી વખતે ટાઈમ મેનેજમેન્ટ એટલું જરૂરી છે. કદાચ આપણે છેલ્લા બે કલાક ઘણા વધારે પ્રશ્નો ને આપણે કવર ન કરી શક્યા, અથવા તો ખૂબ ઓછા પ્રશ્નો બે કલાકમાં આપણે ઓછા પ્રશ્નો બધે ફાળવી શક્યા, તો આવનારો એક કલાક જે છે એમાં ઘણું બધું લખવાનું બાકી છે, તો એના માટે પણ ટેન્શન વધી જતું હોય છે બાળકોને, તો એમાં કેવી રીતે સમયનું મેનેજમેન્ટ કરી શકાય? પહેલા તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો એમની પાસે બે ઓપ્શન હોય છે, પાર્ટ એ અને પાર્ટ બી. જે પાર્ટ એમાં OMR શીટ છે, તો પહેલાં તો વિદ્યાર્થી એનું આયોજન અત્યાર સુધીની પરીક્ષાઓ જે આપી હોય છે સ્કૂલમાં અને કોચિંગ ક્લાસીસમાં બી એમાં તૈયારીઓ થઈ ગઈ હોય છે, તો વિદ્યાર્થીને જે સમય અનુકૂળ મળે છે તો ઘડિયાળ પહેલાં તો જેને હાથમાં પહેરી છે ઘડિયાળ બેન્ચીસની સામે મૂકી દે. દરેક OMR જે એને પૂરવાની છે એમાં જે બી MCQ છે જે બી સવાલ છે એને યોગ્ય સમય લઈને મૂકે. OMRની પાછળ પણ એને કંઈ ટીક કરવાનું નથી કે કોઈ રફકામ નથી કરવાનું. રફકામની જરૂરિયાત ગણિતની અંદર હોય છે, જે જ્યારે પ્રશ્ન પેપર હોય છે પ્રશ્ન પેપરની બાજુમાં એને જગ્યા હોય છે, જેટલું ઝડપથી બને એટલો ઉકેલ લઈને OMR સીટની અંદર એને પૂરવાનું હોય છે. પાર્ટ બીની અંદર કેવું થતું હોય છે કે બે કલાકનો સમય મળે છે અને લખવાનું વધારે હોય છે. ઘણીવાર વિદ્યાર્થીને કેવું હોય છે કે આવડતું હોય છે વધારે લખે છે. મારા વિદ્યાર્થીઓને એ નમ્ર વિનંતી કે તમને આવડે છે એટલે વધારે લખવાનું નથી, તમને જેટલું આવડે છે અને જેટલું મૂલ્યાંકન છે એટલું જ લખવાનું છે. જો તમે સમય યોગ્ય રીતે ફાળવા માગતા હો તો જરૂરિયાત કરતાં વધારે ન લખવું અને ઘડિયાળ સામે રાખીને જ કામ કરવું. માનો કે તમને કોઈ પ્રશ્ન નથી આવડતો અને તમે ત્યાં અટકી જાઓ છો તો એને છોડો અને જે આવડે છે એની ઉપર આગળ જઈને જગ્યા મૂકી રાખીને તમે આગળ લખી શકો છો. તો ટાઈમ મેનેજમેન્ટ તમારું સાચું છે. ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે અને ઘણી વખત એવું બનતું હોય છે કદાચ ટાઈમ ઓછો પડવાના કારણે પછી એ જે લખવાનું હોય છે છૂટી જતું હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે પેપર છૂટી ગયું એવું બાળકો કહેતા હોય છે. પેપર છૂટવાના કારણે બીજા પેપર પર ઘણી બધી અસર પહોંચતી હોય છે. એક પેપર પૂરું થયા બાદ બીજા પેપરની વચ્ચે જે કલાકો હોય છે એમાં ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ બાળકોએ? હવે એક પેપર પત્યા પછી જે બીજો પેપરનો સમય છે 18.5 કલાકનો, લગભગ આપણે ઊંઘવા માટે 6 કલાક તો જોઈએ છે. બાળક એક નાના ડિપ્રેશનમાં છે કે હવે આવતીકાલનું પેપર મારે આના કરતાં પણ સારું આપવું છે, તો એના જે 18.5 કલાકનો સમય બને છે તો અમે અમારી વ્યવહારિક ભાષામાં એમ કહીએ કે બાળકને એનરોલિંગ કરવું જોઈએ કે આજે જે સમય છે એને 18 કલાકની અંદર એને શું વાંચવાનું છે અને કયા સંદર્ભ પુસ્તકમાંથી વાંચવાનું છે એની પાસે એક બેગની અંદર જ મૂકી દે. માનો કે પછી ગુજરાતી પછી એને મેથેમેટિક્સ છે તો મેથેમેટિક્સની અંદર આટલા ચેપ્ટરો આ વસ્તુમાંથી વાંચવાના છે, મને જે સરળ પડે છે પહેલાં અને અઘરા પડે છે પછી, એને ક્રમ અનુસાર મૂકતો જાય. અને જે 18 કલાક એને હવે એના બીજા પેપર વચ્ચે વધ્યા છે એને પોતાના અઘરા અને સરળ
એવા દાખલાઓ વચ્ચે કે એવા વિષય વચ્ચે મૂકીને આરામથી પૂરો કરી શકે છે. અને રિવિઝનની પ્રેક્ટિસ વધારે કરવી જોઈએ, નવું ન વાંચવું જોઈએ. જો 18 કલાકનો સમય વધ્યો છે, આખા વર્ષનું રિવિઝન એક જ 18 કલાકમાં કરવાનું છે, તો એને એટલું જ વાંચવાનું છે જેને અત્યાર સુધી કરેલું છે. તો 18 કલાકનો સમય એને પોતાના આયોજન પ્રમાણે જ કરવો પડશે. જો આયોજનથી વિમુખ થશે તો એનું લગભગ માર્ગદર્શન ખોળવાશે. એ રીતનું મેનેજમેન્ટ કરવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ, કે જે વચ્ચે આપણે જેમ જણાવ્યું કે 18.5 કલાકનો સમય છે આપણે આરામ કરવાનો, ઊંઘવાનો સમય ફાળવતા હોય છે, એ સિવાયનો જે બાકીનો સમય બચતો હોય છે એમાં ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે કે બીજા પેપરને પણ એટલો સમય ફાળવી શકે અને સારી રીતે વાંચન કરી શકે. ફ્રેશ થવાનું પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. બાળકોએ ચલો 2-3 કલાકની સ્ટડી કરીને ત્યારબાદ ફ્રેશ થવા માટે કેવી રીતે ફ્રેશ થવું જોઈએ, અથવા તો ટીવી જોવું જોઈએ, અથવા તો આપણે જાણીએ છીએ કે અત્યારે મોબાઈલનો ખૂબ ઉપયોગ બાળકો કરતા હોય છે, તો મોબાઈલનો ઉપયોગ એ વખતે કેટલો હિતાવહ ગણી શકાય? હું તો મોબાઈલના ઉપયોગની સંતરદન ના પાડું છું કે બાળકે મોબાઈલ આ સમયમાં જે વોટ્સઅપ, ફેસબુક છે, સોશિયલ મીડિયાના કેટલાક એવા સોર્સિસ છે એની અંદર ના પાડવું છે, કેમકે એની અંદર રૂમર્સ, અફવાઓ ચાલતી હોય છે. તો અફવાઓથી દૂર રહેવા માટે તો પહેલાં તો જે વોટ્સઅપ છે કે નવા જે ટેકનોલોજીકલ યુગ છે એવા કોઈ પણ સોશિયલ મીડિયા વાપરવાના જોઈએ. બાળકને ફ્રેશ થવું છે તો પહેલું તો એક માધ્યમ છે ટીવી, અને સારામાં સારું ગણીએ તો સંગીત, જે બાળકને ઘણા રસ હોય છે. તો કદાચ બાળકને ટીવીમાં શોખ નથી, 1/2 કલાક વિરામ માટે સંગીતમાં શોખ નથી, તો એની જે સોસાયટી છે, નજીકનો નાકું છે, તે 15-20 મિનિટ કે 25 મિનિટ, 3 કે 4 કલાકના વાંચન પછી જે બ્રેક મળતો હોય છે 15 મિનિટનો, એને આપવો જોઈએ. ફક્ત સામાન્ય વિહાર, એને એક જગ્યાએથી ઊભો થઈને બીજી જગ્યાએ જવાનું છે, બાલ્કનીમાં ઊભા રહી શકીએ છે, પોતાના જે સીલિંગ છે, ધાબું છે, ત્યાં જઈને થોડી વાર આરામ કરી શકે છે. અને વિદ્યાર્થીઓને એક વસ્તુ કે ગેમ, વિડીયો ગેમ કેવું ના રમે, કે એનાથી શું એ પુરવાઈ જાય છે અને ફક્ત એની પર જ ધ્યાન આપે છે. તો વ્યવસ્થિત છે કે આવા મીડિયાથી દૂર રહેવું જોઈએ, અને એને વાંચન બ્રેક મળે તો શાંતિથી ફરવું જોઈએ કે 15-20 મિનિટ, કાં તો એની જગ્યા ચેન્જ કરવી જોઈએ. એને અનુકૂળ છે એ કરવું જોઈએ. જી, એને જે અનુકૂળ છે એ કરવું જોઈએ અને ફ્રેશ થવા માટેનો સમય પણ ફાળવવો જોઈએ. સાથે જ આપણે જણાવ્યું, આપણે તો વાત કરી રહ્યા છીએ, કારણ કે વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ ટેન્શનમાં છે. વિદ્યાર્થીઓને ટેન્શન છે કે એક્ઝામ આવી ગઈ છે, એક્ઝામ ઘર આંગણે છે, અને કેવા પ્રકારની પ્રિપેરેશન કરવી, કેવા પ્રકારનું વાંચન કરવું, કેટલો સમય વાંચન માટે ફાળવવો, આ એક કરિયર બનાવવાનો એમનો સમય છે. પરંતુ આપણે ઘણી બધી બાબતો વાત કરી કે વાલીઓએ ખાસ કમ્પેરિઝન ન કરવી જોઈએ. વાલીઓ એ પ્રકારની કમ્પેરિઝન કરતા હોય છે કે મારું બાળક બીજા બાળકની જેવી તુલનામાં કેટલે છે, આટલા પર્સન્ટેજ તો આવા જ જોઈએ. આપણે ઘણી વખત બાળકોને ટોકવા પણ આવતા હોય છે જીગ્નેશભાઈ, કે વાલીઓ દ્વારા એવું કહેવામાં આવતું હતું, ભણવા બેસ, તારે આટલા પર્સન્ટેજ તો લાવવાના જ છે. આ પ્રકારની જો ટોકવામાં વારંવાર બાળકને આવે તો કેવા પ્રકારની માનસિકતા બાળકની બની જતી હોય છે? પહેલાં તો હું વાલીઓને કહી છું, બાળક જે તમારા અભ્યાસથી તમને ખ્યાલ નથી હોતો કે અત્યારે જે ટેકનિકલ યુગ ચાલી રહ્યો છે, જેની અંદર એક ગોખણપટ્ટીનું જ્ઞાન બાળકને આપવામાં આવે છે, સમજ શક્તિનું જ્ઞાન ઓછું આપવામાં આવે છે, તો મારે દરેક વાલીને કે એ બીજા બાળકો સાથે કમ્પેર ના કરે. જેમ કે આપણે હમણાં નવી નવી મૂવીઝ જોઈ, તારે જમીન પર જોઈ, કે બાળકને જે ડિપ્રેશન છે એ સમજાતું જ નથી, પણ એની અંદર બાળકની છે કે સુષુપ્ત શક્તિ છે એને ઓળખવાનો પ્રયત્ન કરે. જો બીજા સાથે સરખામણી કરીશું તો પોતાને બાળકની અંદર કઈ જે જિજ્ઞાસા વૃત્તિ છે, એને કઈ બાબતમાં રુચિ છે, અને ક્યાં આગળ વધવું છે. આપણે હંમેશા શું કરતા હોય છે કે રિપોર્ટ કાર્ડ, કે બાજુવાળી છોકરીને, બાજુવાળા છોકરાને 90% આવ્યા, મારા બાળકને 60% આવ્યા. તો વાલીને ના પાડું છું, આ તો બિલકુલ કમ્પેર ના કરે કે તમારું બાળક કંઈક નવી રીતનું છે, તમારો બાળક કંઈક નવું વિચારે છે, તમારા બાળક કંઈ નવા સંજોગોમાં ઊભું થાય છે, અને એના માટે દુનિયામાં કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે. રિપોર્ટ કાર્ડ એટલું મેજર ઇસ્યુ નથી કે જે વાલીએ લઈને એની મહત્વાકાંક્ષાઓ હવે પૂરી નથી થવાની, ડિપ્રેશનમાં જો આવું કોઈ બાબતનો વિચાર નથી કરવાનો. વાલીની અપેક્ષાઓ એટલી હોવી જોઈએ કે આપણું જે બાળક છે એ વધારેમાં વધારે આગળ કઈ રીતે વધે, એનો વિકાસ કઈ રીતે થાય. આપણે બાળકને રિપોર્ટ કાર્ડ સાથે તુલના કરીને એનો વિકાસ રૂંધવાનો નથી, એને આગળ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. બાળક હંમેશા રિપોર્ટ કાર્ડ તરફ જોવે છે, પણ પહેલાં વાલી સામે જોવે છે કે મારા માતા પિતા હવે મને શું કહેશે. તો એ સમય જો તમે નિખાલસતાથી એમ કહેશો કે ચાલ બેટા વાંધો નહીં, આપણે આવનારી પરીક્ષામાં થોડી વધારે મહેનત કરીશું, કાં તો જીવનના નવા પ્રસંગો માટે તૈયાર થઈશું. અને આપણે પણ જાણીએ છીએ કે રિપોર્ટ કાર્ડ અને દુનિયાની વાસ્તવિકતા બે વસ્તુ અલગ છે. તો વાલીની જે મહત્વાકાંક્ષાઓ છે બીજી રીતે પણ પૂરી કરી શકાય છે. વિદ્યાર્થી સાથે કદી કમ્પેર ન કરી શકાય, કારણ કે આજે હું છું અને તમે છો, પોતે અલગ અલગ પ્રોફેશનમાં છે, કદાચ એક પ્રોફેશનમાં બી હોઈ શકીએ છીએ, પણ એ પોતાની કાર્યશૈલી, સુસ્તુપ્ત શક્તિઓને આગળ લઈને જાય છે. સાથે એક ગોલ બાંધી દેવામાં આવે છે વાલીઓ દ્વારા પણ અને ઘણી વખત વિદ્યાર્થીઓ દ્વારા પણ. એવું પણ કહેવાય છે કે જો આપણે એક આપણે કેટલા પર્સન્ટેજ લાવવા છે અથવા તો આપણે શું બનવું છે, રોજ સવારે ઉઠીને આપણે જો એ વાંચીશું તો આપણા જીવનમાં પણ એ આવી જશે, વણાઈ જશે.
એ વાત સાચી ખરી. અને બીજું કે જ્યારે ગોલ બનાવી દેવામાં આવે છે કે મારું બાળક તો ડોક્ટર જ બનશે, મારું બાળક તો સીએ જ બનશે, આ પ્રકારના ગોલ જે બાંધી દેવામાં આવે છે ને, જો કદાચ એ પ્રકારના ગોલ આપણે ન ગોલને ન પહોંચી શકીએ તો એ દુઃખ ખૂબ થતું હશે. તો એક્ઝામ આપ્યા પહેલાં અથવા તો બાળક દસમાં આવે ત્યારથી જ એક ગોલ બાંધી દેવા યોગ્ય ખરા? હા, એક ગોલ બાંધી કે બાળકની અંદર વાલીએ પહેલાં નાનપણથી જ બાળકને કઈ વસ્તુમાં રુચિ છે. ઘણા વિદ્યાર્થી અને જોતા હોય છે તો કમ્પેર કરતા કે મારા ભાઈબંધે સાયન્સ લીધું, ચલો હું પણ સાયન્સ લઉં, કોમર્સ લીધું હું પણ કોમર્સ લઉં, આઈટીઆઈ તો હું આઈટીઆઈ, ડિપ્લોમા. પણ ના, દરેક વિદ્યાર્થી જ્યારે અભ્યાસની અંદર મુકાય છે ત્યારે એની સુષુપ્ત શક્તિઓને ઓળખે, પોતાની કેળવણીને ઓળખે અને ગોલ એવા હોવા જોઈએ કે જેને એને રુચિ છે. તો પહેલાં તો હું એ માનું છું કે ગોલ નક્કી હોવા જોઈએ અને એ ગોલ નક્કી કરવા માટેનો મુખ્ય પરિબળ છે કાઉન્સેલિંગ. જે કાઉન્સેલિંગ વાલી દ્વારા થતું હોય છે, જે ઘરે થાય છે કાં તો બીજા થ્રુ થાય છે. માનો કે તમે કોઈ ગોલ નક્કી કરવા જઈ રહ્યા છો, જેમ કે આપણે એક આયોજનની વાત કરીએ કે જ્યારે કે દસમા પછી કોમર્સ સાયન્સ અલગ અલગ ફિલ્ડમાં જવું, એના માટે આપણે લગભગ વધારે વિચારતા નથી. પણ જો આપણે દીકરીના કે દીકરાના ઘરે લગ્ન હશે તો તમે જોજો કે 3 થી 4 મહિના સુધી સતત આયોજનમાં હશે, સતત પરિશ્રમમાં હશે કે મારા દીકરા કે દીકરીના લગ્ન બગાડવાના જોઈએ. રિસેપ્શન કાઉન્ટર કેવું હશે, ખાવાનું કેવું હશે, કપડાં, જ્વેલરીસ, લગભગ 3 મહિનાનો સમય આપણે ફાળવી નાખીએ છીએ. પણ જો બાળકને જો ગોલ નક્કી કરવું છે તો જે પરીક્ષા આપીને જે 2.5 થી 3 મહિના જે બીજી ફિલ્ડ પસંદ કરવા માટેને લેવાનો છે, રિપોર્ટ વસ્તુ કાર્ડ અલગ છે કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર રિઝલ્ટ આવે પછી વાત કરીએ. પણ રિઝલ્ટ આવ્યા પછી પણ તમારી પાસે જે લાઈનો છે એમાં 100 લાઈનો છે, 200 લાઈનો છે, તો તમારી પાસે 2 થી 3 મહિના છે. એ 2 થી 3 મહિનાની અંદર તમે એટલી લાઈનો તપાસી શકો છો, કાઉન્સેલિંગ કરી શકો છો, ઘણા અનુભવી લોકોને મળી શકો છો, તમારા કુટુંબમાં પણ હોય છે. તો 2 થી 3 મહિનાની અંદર જો પરિશ્રમ કરી લેવામાં આવે તો ચોક્કસ ગોલ નક્કી થાય છે કે જે તમારી કેળવણી માટે કે સાચા ભવિષ્ય માટે જરૂરી છે. જી, ઘણી બાબતોની ચર્ચા કરી કે વાલીઓને સાથે વિદ્યાર્થીઓએ પણ પરીક્ષાર્થીઓએ પણ આ બાબતની ધ્યાન રાખવાની જરૂર છે. જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશીએ ત્યારે કયા કયા બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે, છેલ્લી ઘડીની પ્રિપરેશન, છેલ્લી ઘડીનું વાંચન ખૂબ જ જરૂરી છે. સાથે વાંચનની સાથે સાથે આરામ પણ એટલો જરૂરી છે. એટલે બાળકો, જે વિદ્યાર્થીઓ અત્યારે 10મા 12મા એક્ઝામ આપી રહ્યા હોય, એ લોકોએ આરામ કરવો અને સાથે સાથે વાંચન કરવું, પરિશ્રમ કરવો અને ત્યારબાદ આપણે જે ગોલ નિર્ધારિત કર્યો છે, જે ગોલ ચોક્કસ નક્કી કર્યો છે, ગોલને આપણે પામી શકીશું. જિજ્ઞેશભાઈ, ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ. તો આજના સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.